સુરત શહેર સ્વચ્છતા માટે એક ઉદાહરણ ગણાય છે, પરંતુ આ દ્રશ્યો જુઓ. ગંદકીની આ સુરત કોઈ અન્ય શહેરની નહીં, પરંતુ સુરતની જ છે. સહારા દરવાજા નજીક આવેલી એપીએમસી માર્કેટના આ દ્રશ્યો છે, જ્યાં દૂર દૂર સુધી બસ કચરો જ કચરો જોવા મળે છે. સુરતની એપીએમસીમાં દરરોજ હજારો ટન શાકભાજીનો જથ્થો આવે છે, જેમાંથી મોટા પ્રમાણમાં કચરો પણ નીકળે છે, જેનો યોગ્ય નિકાલ ન થવાના કારણે અહીં કચરાના ઢગ જામ્યા છે. આ સ્થિતિ એક બે દિવસ નહીં, પરંતુ ત્રણ મહિનાની છે, જેના કારણે અહીં કામ કરતા વેપારી અને શ્રમિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બહુત બદબુ બહુત આતી, આપ ખુદ હી સ્માઈલ દેખ લીજીએ, કિતની સ્માઈલ આ રહી હૈ ઇસમેં સે નિકલ કે હમ લોગ ખાને હોને મેં કિતની દિક્કતે હોતી, બહુત દિક્કત, ઇસસે બીમારિયાં ફેલતી હૈ. યહાં પર મજદૂર આદમી યહાં કોઈ સુનને વાલા તો હૈ નહીં, મજદૂરો કા કામ કર લે બસ, બાકી લોગ નિકલ લેતે યહાં પે કોઈ સુનતા નહીં હૈ. યહાં પે યે દો તીન મહિને તો હો ગયા કન પડા કન કોઈ ઉઠાને વાલા ભી નહીં, યહાં ગંદકી ઇતના બદબૂ, બીમારી ફેલ ગઈ હૈ, લોગો પરેશાન હૈ યહાં. એપીએમસીમાં કચરાના નિકાલ માટે બાયોગેસ પ્લાન્ટ છે, પરંતુ તે બંધ હાલતમાં છે, એટલે જે કચરો એકત્રિત થાય છે તે ઉઠાવવાની જવાબદારી તંત્રની હોવાનું એપીએમસી જણાવે છે, જ્યારે કે આરોગ્ય વિભાગ પણ નિયમો બતાવીને છટકી જાય છે. કોઈકને કોઈક સંજોગોમાં કોઈકને કોઈક અધિકારીઓની આળાઈને લીધે કેટલીક વાર પરિસ્થિતિ આવી નિર્માણ થાય છે, વર્ષમાં એક બે વાર એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થયેલી છે કે કેટલાક સમયથી કચરો એ જે છે ઉઠાવતા નથી. અમારી જોડે ફક્ત એ લોકોનું ટાઈ અપ કન્ટેનર ઉપાડવાનું હતું, નહીં કે એ લોકો જે કચરાના ઢગલા કરે છે, ઢગ કરે છે એ ઉપાડવાનું. છતાં પણ અમે અત્યાર સુધી એ લોકો પાસે વહીવટી ચાર્જ વસૂલીને એ લોકોને અમે સેવા આપતા હતા, એટલે એ લોકો આ વસ્તુ અમને હક સમજી બેઠા છે. એપીએમસી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે ચાલતા વિવાદમાં માર્કેટના શ્રમિકો પરેશાન થઈ ગયા છે, જેમણે અહીં દિવસરાત મહેનત કરવાની હોય છે, પરંતુ લાગે છે કે પાલિકા અને એપીએમસીને ન તો સ્વચ્છતાની ન તો લોકોના સ્વાસ્થ્યની કંઈ પડી છે. બંને સંસ્થાઓ પોતાનામાં જ મસ્ત છે અને લોકો અહીં ત્રસ્ત છે. આમ તો સુરત શહેરનું નામ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં થાય છે, પરંતુ જ્યારે વાત આવે છે સુરત એપીએમસી માર્કેટની તો થોડું ચિત્ર બદલાઈ જાય છે. અત્યારે આપણે છે સુરત એપીએમસી માર્કેટમાં જે શહેરમાં જે પણ શાકભાજીનો જથ્થો જાય છે તે અહીંથી જાય છે, પરંતુ રોજે રોજ જે અહીંયા શાકભાજીનો જથ્થો ઠલવાય છે કે પછી ફળોનો જથ્થો ઠલવાય છે, તેમાંથી જે વેજીટેબલ્સ અથવા તો ફળોનું જે વેસ્ટેજ નીકળે છે તેના નિકાલ માટે સૌથી પહેલાં કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ કોન્ટ્રાક્ટ પણ 6 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયો હોવાથી હવે જે કચરાનો નિકાલ થવો જોઈએ તે યોગ્ય રીતે ન થઈ શકતા. તમે જોઈ શકો છો કે અત્યારે એપીએમસી માર્કેટમાં વેસ્ટેજનો ઢગલો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ એપીએમસી માર્કેટ દ્વારા 6 કરોડના ખર્ચે એક બાયોગેસ મશીન પણ બેસાડવામાં આવ્યું હતું. આ કચરાનો નિકાલ બાયોગેસ મશીનમાં થઈ શકે તેવી એક પદ્ધતિ વિકસાવવામાં આવી હતી, પરંતુ અત્યારે એપીએમસી દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે અત્યારે જે મશીન છે તેમનું તે બગડી ગયું છે, જેના કારણે આ જે છે એ વેજીટેબલ્સના કચરાનો નિકાલ થઈ શકતો નથી. જ્યારે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે એપીએમસી આ કચરાનો નિકાલ કરવા માંગતી નથી અને મશીન બગડી ગયું હોવાનો ખોટી વાતો કરી રહી છે. જો કે એપીએમસી અને કોર્પોરેશન વચ્ચેના આ વિવાદથી અત્યારે એપીએમસી માર્કેટ જે છે તે ગંદકીનું હબ બની ગયું છે, જેના કારણે અહીં જે કામ કરવા લોકો આવે છે તેમના આરોગ્ય સામે પણ એક મોટો ખતરો પણ ઊભો થયો છે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ માડિક, TV9 સુરત.